જૂનાગઢના માંગરોળના ખેડૂતો વરસાદને કારણે તો ખુશ થયા, પરંતુ તંત્રની બેદરકારીને કારણે તેમનો સંપૂર્ણ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. આ મુશ્કેલીની રજૂઆતો કર્યા પછી પણ તેનો કોઈ ઉકેલ નથી આવ્યો, એ સૌથી મોટી ચિંતાની વાત છે. ના, આ કોઈ ગામનો તળાવ નથી. ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયેલો છે. જૂનાગઢના માંગરોળના ચંદવાણા ગામમાં તંત્રની લાપરવાહીના કારણે આ ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ છે. ચંદવાણા ગામથી દરસાલીના નવનિર્મિત રસ્તામાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. આમ તો 4 ફૂટ જેટલો રસ્તો ઊંચો બનાવાયો છે, પરંતુ પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં ન આવી આથી ખેડૂતોની 100 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતોના મગફળી, સોયાબીન, કેળના પાક પાણીમાં ગરકાવ છે. પીડબ્લ્યુડી અધિકારી અને મામલતદારને ખેડૂતોએ લિખિત અને મૌખિક રજૂઆતો કરી છે, આમ છતાં તંત્ર હે કે માનતા નહીં. કુવામાં પાણી ન હોવાથી ચંદવાણા ગામના ખેડૂતો વર્ષમાં 1 જ વાર પાક લેતા હોય છે, તેમાં પણ તંત્રની બેદરકારીના કારણે હાલ ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ બનતા કેનાલ એવું તમને કોઈ દર્શાલીથી થતી આવ્યું, ચંદવાણાના સીમાડા સુધી થઈ અને જ્યાંથી કેનાલની વ્યવસ્થા તંત્રોએ કોઈ કરી નથી, અને આજે અમારી જમીનોમાં 60 થી 70 વીઘાનું પાણી ભરાયેલું છે, અને વરસાદી પાણી હું તમને કહું ભરાતા વારંવાર હું તમને કહું કે તંત્રને રજૂઆત કરતા તંત્રોએ આજે 1 મહિનો દિવસથી લેખિત અને મૌખિતમાં બંનેમાં આપેલ છે, છતાં તંત્રોએ કોઈ ધ્યાન દોર્યું નથી. માત્ર સરપંચે પણ પાણી નિકાલની તંત્ર પાસે માંગણી કરી હતી. જો પાણીનો નિકાલ ટૂંક સમયમાં નહીં થાય તો મગફળીનો પાક નષ્ટ થશે તેવું સરપંચનું કહેવું છે. અમારે જે આ બોર્ડમાં ખેડો જ્યાં પાણીનો કોઈ નિકાલો નથી, એ અટાણે એ મગફળી તો વહી જ ગઈ, પણ એનું અમારે તંત્ર વહેલું કંઈ કાર્યવાહી કરે ને એનું મળે એવું આપે અને પાણીનો નિકાલ કરે ગમે ત્યાં. આપણે એમ નથી કહેતો આ ખેડૂત એ સર, એ લોકોને PWDમાં આપણે જાણ દીધી છે, મામલતદારમાં દીધી, કલેક્ટર બધીમાં જાણ દીધી, આનું અમને તાત્કાલ અમને નિર્ણય આપે તો અમારા લોકો બોર્ડમાં જાય ક્યાં જવું. આવા ગામની સ્થિતિ વિકટ છે એ તો સ્પષ્ટ છે, ત્યારે ખેડૂતના માથે આવી પડેલી આફતને ઝડપથી દૂર કરવાની જરૂરિયાત છે. ખેતરમાંથી ઝડપભેર પાણીનો નિકાલ થાય તે માટે અધિકારી આળસ ખંખીરીને ઊભા થાય તો ખેડૂતો વધુ નુકસાનીમાંથી બચી શકે, નહીં તો તેમણે માથે હાથ લઈને રોવાનો જવાબ આવશે. વિજયસિંહ પરમાર, TV9, જૂનાગઢ.